ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે 23 એપ્રિલ મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો સહિત દેશની કુલ 170 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચે સાંજે 5 કલાક સુધીના સરેરાશ મતદાન આંકડા જાહેર કર્યા છે. આજે કુલ સરેરાશ 61% મતદાન થયું છે. ગુજરાતમાં સરેરાશ 59% અને જામનગર બેઠક પર 54.14% સરેરાશ મતદાન નોંધાયું હતું. આજે જામનગર લોકસભા બેઠક માટે મતદાન યોજાયું હતું. આ બેઠક પરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે નવાગામ ઘેડ વિસ્તારમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાએ કલ્યાણપુર તાલુકાના દેવરિયા ગામે મતદાન કર્યું હતું. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે પણ આજે મતદાન થયું હતું. ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ ઢંઢા ગામે અને હરીફ કોંગ્રેસી ઉમેદવાર જયંતિભાઈ સભાયાએ મતવા હડમતિયા ગામે મતદાન કર્યું હતું. જામનગરના ભણગોર ગામે મતદારોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. આ ઉપરાંત નર્મદા, ડાંગ અને તળાજામાં પણ મતદાન બહિષ્કારના અહેવાલો છે. ઉલ્લેખનીય છે કે આજે મતદાન પ્રક્રિયામાં સરેરાશ નિરસતા જોવા મળતા અપેક્ષા કરતાં ઓછું મતદાન નોંધાયું છે. રિલાયન્સ ગ્રુપના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીએ ખંભાળિયામાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત કેબિનેટ મંત્રી RC ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પૂર્વ સાંસદ તથા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીએ પણ મતદાન કર્યું હતું. આમ સ્થાનિક રાજકીય આગેવાનો તથા અગ્રણીઓએ મતદાન કરી નાગરિકોને પ્રેરક સંદેશ આપ્યો હતો. આજે ગુજરાતમાં ઈવીએમમાં ખામી સર્જાવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. લોકસભા ચૂંટણીના મતદાન દરમિયાન રાજ્યમાં 125 ઈવીએમ બગડ્યા હતા. ઈવીએમ બગડવાને કારણે મતદાન પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો હતો. સુપ્રીમ કોર્ટે આજે 2002ના બિલકિસ બાનુ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. ગુજરાત રમખાણોમાં બિલકિસ બાનુ સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. પીડિતાના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે હત્યાના આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. 4 પોલીસકર્મી અને 2 ડોક્ટર દુષ્કર્મ કેસના આરોપી હતા. સુપ્રીમ કોર્ટે આરોપીઓને પેન્શનનો લાભ ન આપવા સહિતના દંડાત્મક હુકમ કર્યા છે. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનુને રૂપિયા 50 લાખ વળતર, સરકારી નોકરી તથા મકાન દેવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.